અસ્સલામુ અલયકુમ વિદ્યાર્થી મિત્રો, હવે તમે સાતમામાંથી આઠમામાં આવી ગયા, કેમ ને? તો કઈ સમઘન કે લંબઘન કે એવું કશું સાંભળ્યું છે તમે? જો સાંભળ્યું હોય તો તમને તરત જ રમવાનો પાસો યાદ આવશે જે સમઘન આકારનો હોય છે. તો આપણે એ સમઘનનું ઘનફળ કઈ રીતે કાઢવું એ વિચારીએ. તો ધારો કે આપણા પાસે એક સમઘન 1 સેન્ટીમીટર માપનો છે, તો એનું ઘનફળ કાઢવા માટે આપણે 1 × 1 × 1 કરીશું એટલે જવાબ મળશે 1 ઘન સેન્ટીમીટર. બરાબર. તેવી જ રીતે 2 સેન્ટીમીટર માપ ધરાવતા સમઘનનું ઘનફળ કાઢીશું, તો 2 × 2 × 2 બરાબર 8 ઘન સેન્ટીમીટર થશે. જો તમને ધ્યાન આવે તો મેં ઘન સેન્ટીમીટર શબ્દ સ્પેશિયલ લખ્યો છે. એ એટલા માટે લખવામાં આવે છે કે આપણે આનું ઘનફળ બતાવવા માંગીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમને ધ્યાન આવ્યું હશે કે કોઈ પણ સંખ્યાને આપણે 3 વાર ગુણીએ તો જે જવાબ મળે તેને તે સંખ્યાનો ઘનફળ કહેવાય. બરાબર, ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈશું કે 1નો ઘન કરીએ તો જવાબ આવશે 1, 2નો ઘન કરીએ તો જવાબ આવશે 2 × 2 × 2 એટલે 8, એવી જ રીતે 3નો, એવી જ રીતે 4નો. આપણે બધી સંખ્યાનો ઘન કરી શકીએ છીએ તેને 3 વખત ગુણીને. હવે જો તમે ગુણશો તો તમને એક ચમત્કાર દેખાશે. શું ચમત્કાર દેખાશે એમાં? જો તમે સંખ્યા કોઈ પણ લો પણ એના એકમના અંકોને જોતા જશો અને એના ઘનફળના એકમના અંકોને જોતા જશો તો ખ્યાલ આવશે કે એક પેટર્ન, એક પદ્ધતિ ઘડી ઘડી રિપીટ થાય છે. શું રિપીટ થાય છે? તો કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો તે સંખ્યાનો ઘન કરીએ તો પણ એકમનો અંક 1 જ મળે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેનો ઘન કરીએ તો એકમનો અંક 8 હોય. એવી જ રીતે 4, 5, 6 અને 9 સંખ્યા ધરાવતા ઘન સંખ્યાનો એકમનો અંક 4, 5, 6 અને 9 રહેશે. અને જો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હશે તો તેના ઘનનો એકમનો અંક 7 હશે. 7 હશે તો તેનો ઘન સંખ્યાનો એકમનો અંક 3 હશે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 8 હશે તો તેના ઘનનો એકમનો અંક 2 હશે. અને 0 હોય તો 0 જ રહેશે. એટલે આ એક કોષ્ટક તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 1, 4, 5, 6, 9 એકમનો અંક ધરાવતી સંખ્યાનો ઘન કરીએ તો તે સંખ્યાઓનો એકમનો અંક પણ તેનો તે જ આવશે. પણ જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય તો ઘન 8, 3 હોય તો ઘનનો 7, 7 હોય તો ઘનનો 3, 8 હોય તો ઘનનો 2 અને 0 હોય તો 0 રહેશે. હવે આપણે ચેક કરીશું કે કોઈ સંખ્યા આપણને આપી છે તો એ સંખ્યા ઘન છે કે નહીં. તો એના માટે આપણે કરીશું અવયવ પાડવાની પદ્ધતિ. ધારો કે એક સંખ્યા આપણા પાસે છે 64, તો 64 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. કઈ રીતે પડાશે અને સાના વડે ભાગ ચલાવશે એ વિચારીશું. આનો એકમનો અંક 4 છે એટલે આપણે આને 2 વડે ભાગી શકીશું. તો 2 તાલી 6 અને 2 દૂ 4. આ જે નવી સંખ્યા મળી 32, એનો એકમનો અંક 2 છે તેથી એને પણ આપણે 2 વડે ભાગી શકીશું. 16 દૂ 32. હજુ આગળ ચાલીએ તો 2 8 16, 2 4 8, 2 2 4
અને બે એકા બે એટલે આપણને 64 ના અવયવો મળ્યા. બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. હવે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ કોઈક સંખ્યાને 3 વખત ગુણીએ તો ઘન મળે, માટે આપણે અહીંયાને 3 વખત સંખ્યા પકડવી પડે. તો 2 નો 3 ઘાત ગુણ્યા 2 નો 3 ઘાત. અહીંયા આપણે જોઈએ તો જેટલી સંખ્યા છે એ બધાને 3 ઘાત મળે છે, માટે આ સંખ્યા પૂર્ણ ઘન છે. માટે આ સંખ્યા પૂર્ણ ઘન છે. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે તમને કે આપણે જો કોઈ અવયવ પાડીએ અને અવયવમાં મળેલ દરેક સંખ્યા 3 વખત આવતી હોય તો એ સંખ્યા પૂર્ણ ઘન છે. હવે બીજો કોઈ સંખ્યા વિશે આપણે વિચારવું જોઈએ કે જે પૂર્ણ ઘન છે કે નહીં તે કઈ રીતે ખબર પડે. ધારો કે આપણે લઈએ 2312. આનો એકમનો અંક 2 છે, તેથી આપણે એને 2 વડે ભાગી શકીશું. 2 કા 2 2 કા 2 1 વધે 2 5 10 1 વધે 2 6 12. 2 5 10 1 6 વધે 7 2 14 1 6 વધે 2 8 16. એવી જ રીતે આપણે અહીંયા 2312 ના અવયવ પાડ્યા છે. તો 2312 બરાબર 2 × 2 × 2 × 17 × 17 એટલે 2 નો 3 ઘાત × 17 નો 2 ઘાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે 2 3 વખત આવે છે, પણ 17 ફક્ત 2 જ વખત આવે છે, એટલે કે 17 નો ઘન નથી, માટે આ સંખ્યા પૂર્ણ ઘન નથી.